समग्र देश में आज दिवाळी जेवो माहौल अने समग्र देश में श्री रामनु नाम आज गूंजी रह्युं छे। तमाम महानुभाव पण आपणी साथे जोडायेला छे। किरणबेन गजेरा छे, सिंगर छे, ए पण छे आपणी साथे। किरणबेन, थई जाय कोई बे त्रण लाइन कोई भजन भगवान श्री राम माटे। धन्यवाद बीटीवी ना दर्शक मित्रों ने, अने खास आजना दिवस ने आ विश्व हिंदू बधा आपणे जे बधा जोडाया छे अत्यारे साथे अने बधा बीटीवी ना दर्शक मित्रों ने खूब खूब शुभकामनाओ आजना दिवस ने। बिल्कुल किरणबेन, आपनो पण खूब खूब आभार अमारा दर्शक मित्रों ने आ भजन संभळावा माटे। दिलीप भाई पण छे वरिष्ठ पत्रकार आपणी साथे। दिलीप भाई, हमणां आपणे चर्चा करता हता के मंदिर ने डिझाइन ने लईने पहला जे डिझाइन हती अने हाल जे डिझाइन छे एमां शुं तफावत छे, શું બદલાવ કરવામાં આવ્યો છે? બે ત્રણ મોટા તફાવત છે અને થોડું વધારે મોટું કરવામાં આવ્યું. મૂળ ડિઝાઇન એની એ રાખી છે, જે નાગર શૈલી કહી છે અથવા તો નાગરાજ શૈલી છે એવું પણ કહેવાય છે, એ શૈલીનું જ છે. પણ એને એક માળ એટલા માટે વધાર્યો કે એક વધારે મોટો ગુંબજ બનાવવાની એમાં ગણતરી હતી કે જેથી થોડી એની ભવ્યતા વધારે થાય. બીજું કે તમે પ્રવેશ કરો મંદિરમાં, પગથિયા ચડો, ત્યાંથી તમને સીધા મૂર્તિના દર્શન થઈ શકે એટલા માટે થોડી વધારે એ પોળું અને લાંબુ હોવું જોઈએ. અને સ્તંભની સંખ્યા છે એ વધારીને 360 કરવામાં આવી છે. અને બે ગુંબજની જગ્યાએ જે મોટો ગુંબજ થયો એને કારણે બે નાના ગુંબજ પણ થશે, એટલે ટોટલ 5 ગુંબજ અને મુખ્ય શિખર. એટલે મૂળભૂત એની જે ડિઝાઇન છે એની એ રહી છે, પણ એને થોડું વધારે ભવ્ય અને વધારે પોળું અને ઊંચું કરવામાં આવ્યો છે. એમાં જે બીજો મૂળ બે માળ હતા, એક માળ વધારો, કારણ કે તમે ઊંચાઈ વધારો તો એને તમારે મેનેજ કરવા માટે, સ્થાપત્યની રીતે મેનેજ કરવા માટે વધારે એક ત્રીજો માળ એમાં ઉમેર્યો છે. બીજો માળ એનો ખાસ કે ઉપયોગી નથી. જે સોમપુરા છે એમણે જે ઇન્ટરવ્યુ આપ્યો એમાં એ વાતચીત કરી હતી કે બીજો માળ છે એક ઊંચાઈ વધારવા માટે એને છે, એનો બીજો કોઈ ઉપયોગ નથી. પણ એટલી રીતે વધારે ભવ્ય બને, પણ મને લાગે છે એના કરતાં આની આસપાસનો આખું જે સંકુલ વિકસાવવામાંની ગણતરી છે એ વધારે ભવ્ય બનશે. એક મંદિર છે, પણ એની આસપાસ બીજા પણ હનુમાનનું મંદિર બનવાનું છે, સીતા રસોઈ એ બધા જે એની સાથે સંકળાયેલા છે એ બને છે. મારી એક બીજી એક કલ્પના એ પણ છે કે આપણે આપણે જે જૂના ધર્મસ્થાનો છે થોડા જૂની ઢબના હોવાને કારણે થોડા ગીચ, થોડા ટ્રાફિક જામ થઈ જાય એ પ્રકારના છે. આજે આપણે જ્યારે તક મળી છે અયોધ્યામાં કે આપણે સમગ્ર રીતે એને નવું જ બનાવવાનું છે. અયોધ્યાનું ધાર્મિક મહત્વ અને સાંસ્કૃતિક મહત્વ બહુ હતું, પરંતુ ત્યાં મંદિર હતું નહીં એને કારણે પ્રવાસીઓનો એટલો ધસારો નહોતો. એટલે જે બહુ મોટું શહેર થઈ જતું હતું એટલું મોટું શહેર નથી થઈ ગયું, એ હજી મેનેજેબલ છે અને એને વધારે સારી રીતે ડેવલપ થઈ શકે. એની પ્લાન છે, એની બી ધીમે ધીમે જાહેરાત થશે, એરપોર્ટથી માંડીને રેલવે સ્ટેશનને વધારે ભવ્ય કરવાની. મને લાગે છે થોડીક પર્યાવરણને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં આપણે પ્રવેશીએ તો આપણને કોઈ મંગલમય વનમાં પ્રવેશતા હોય એવો અનુભવ થાય, યાત્રાળુઓને એ પ્રકારની જો ડિઝાઇન થાય તો મને લાગે છે આખું રામ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ થશે. કોન્ક્રીટનું જંગલ નહીં પરંતુ વૃક્ષોનું જંગલ આપણને મળે. એક વનવાસ ભોગ્યો છે 14 વર્ષ સુધી રામ તો વનવાસમાં વનમાં રહ્યા છે, વનની વચ્ચે વિહર્યા છે. તો આપણે પણ જ્યારે અયોધ્યા જઈએ ત્યારે આપણને એવો આભાસ થાય કે આપણે પણ એક મંગલમય વનમાં વિહર્યા છે. આપણી પાસે બહુ સારી તક છે અને મને આશા છે એ પણ થઈ શકશે. બિલકુલ દિલીપભાઈ, તો અયોધ્યામાં આજે રામ મંદિરના ભૂમિપૂજનને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદની પોળોમાં પણ ઉત્સાહનો માહોલ છે. પોળમાં લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.
અને પૂળમાં લોકોએ જય જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા, સાથે જ ફટાકડા ફોડીને લોકોએ ભૂમિપૂજનને પણ વધાવ્યું છે. અમદાવાદમાં પણ એ જ માહોલ છે, જોઈ શકાય છે જય જય શ્રી રામના નારા અમદાવાદની પોળોમાં લાગી રહ્યા છે, ફટાકડા ફૂટી રહ્યા છે અને પેંડા ખવડાવીને અત્યારે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે જે પ્રમાણે ભવ્ય શિલાયંસ છે તે થવા જઈ રહ્યો છે, ભવ્ય રામ મંદિર છે તે બનવા જઈ રહ્યું છે, ત્યારે ઉજવણી છે તે અનોખી રીતે છે તે કરવામાં આવી રહી છે. શું કહેશો, કેટલી ખુશી આજે 29 વર્ષ બાદ, આજથી 29 વર્ષ પહેલા બાબરી મસ્જિદનું જયારે ઢાંચો ઢળ્યો હતો ત્યારે માનનીય વડાપ્રધાન હાલના અને ગુજરાતના પનોતા પુત્રએ નિયમ લીધો હતો કે હું એક વખત રામ મંદિર બનાવીને જ રહીશ, અને એ દિવસ આજે આવી ગયો છે. આજે માનનીય વડાપ્રધાન એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે ત્યારે અમે લોકો ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. ગુજરાતના લોકો આ પળની આનંદ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. હજારો કાર સેવકોએ આમાં બલિદાન આપ્યું હતું, એ બલિદાન એળે ગયું નથી, અને એ બલિદાનના ભાગરૂપે આજે ત્યાં ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે અમે લોકો ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. કેટલું ગૌરવ થાય છે, ભવ્ય રામ મંદિર જેની રાહ જોવાતી હતી તે ક્ષણ આજે આવી ગઈ છે. હજારો કાર સેવકોના બલિદાન આજે એના ફળ સ્વરૂપે આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે, તેથી સમગ્ર ભારત દેશના તથા સમગ્ર દુનિયાના હિન્દુ સમાજના લોકો ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છે. બિલકુલ, આપ શું કહેશો, કેટલી ખુશી થઈ રહી છે આજે રામ મંદિર બનવા જઈ રહ્યું છે, અમદાવાદની પોળોમાં પણ ઉત્સાહનો માહોલ છે. હજારો રામ સેવકોના બલિદાન એળે નથી ગયા એનો એક આ જીવતો જાગતો દાખલો છે, અને કોઈએ પણ કોઈ સારા કામ માટે આપેલું બલિદાન ક્યારે પણ એળે નથી જતું, થોડો સમય જરૂર લાગે છે પરંતુ એળે નથી જતું, એનો આ જીવતું જાગતું ઉદાહરણ છે. યે તો સિર્ફ એક ઝાંકી હૈ, કાશી મથુરા બાકી હૈ. બિલકુલ, તો કાશી મથુરા બાકી છે, એટલે કે જે રીતે અયોધ્યામાં વિવાદિત રાજો પાડી દેવામાં આવ્યો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ આવ્યો છે રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે તમામ લોકોમાં ખુશીનો માહોલ છે તે આજે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન અજય પટેલની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર દેશમાં આજે હર્ષોલ્લાસની લાગણી, સીએમ યોગી આદિત્યનાથનું ટ્વીટ પણ સામે આવ્યું છે. ભવ્ય દેવ મંદિર નિર્માણ માટે પીએમ મોદી આવી રહ્યા છે તેવું સીએમ તરુણ ગોવિલ, અભિનેતા છે જેમને આપે સૌ રામાયણમાં ભગવાન રામના પાત્રમાં જોયા છે, તેમના દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું. રામ ભક્તોનું સ્વપ્નું સાકાર થઈ રહ્યું છે, આપ સૌને હાર્દિક શુભેચ્છા. ટ્વીટમાં લખે છે, ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખાશે. તો યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું, પ્રભીસિંહ નગર કીજે સબ કાજા હૃદય રાખી કુશલપુર રાજા, શ્રી અવધપુરીમાં દશરથ નંદન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણની બહુપ્રતીક્ષિત અભિલાષાને પૂર્ણ કરવા માટે ઉત્તર પ્રદેશની પાવન ધરતી પર પધારી રહેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સમસ્ત રામ ભક્તો તરફથી શુભેચ્છા. તો સમગ્ર દેશમાં શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે, સમગ્ર દેશમાં લોકો જશ્ન મનાવી રહ્યા છે, ઠેર ઠેર ઉજવણી પણ કરવામાં આવી રહી છે. તો આ સાથે જ સોમનાથમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે, અને કેવો માહોલ છે સોમનાથની અંદર એ જાણીશું અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી. રામ રથયાત્રા 1990માં નીકળી હતી અને એ સંકલ્પ આજે સાકાર થયો છે, એટલે સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક લોકો દ્વારા વિવિધ કાર્યક્રમો છે. આપણી સાથે સોમપરા સમાજના ભૂદેવો છે કે 1990ની જે રથયાત્રા નીકળી હતી રામ મંદિરની તેમાં પણ એમના ભૂદેવોએ જે વેદ મંત્રોચ્ચાર કર્યા હતા, આજે આ પાવન પ્રસંગે તેઓ આપની સાથે જયદેવભાઈ જાની સહિત ભૂદેવો છે, તેઓ વેદ મંત્રોચ્ચાર કરશે. ભદ્રં પશ્યે માર્થ વિરજા જત્રાઃ વિરૈરંગૈ તુષ્ટો વા ઘોષ
दक्षतनु विर्यासे महिते वहितं धजायु सतमिन्नो शरदो अन्तिदेव जत्रा नक्षत्राज रसन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारेखदायुर्गन्धो सपिता स पुत्रः विश्वे देव अदितिः पञ्च जन अदितिर्जातमदितिर्जनित्वम् दीर्घायुत्वाय बलाय वर्चस सुप्रजास्वाय सहसा अथो जीव शरदः सतम् द्यौः शान्तिरन्तरिक्षगुम् शान्तिरो हृदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिरेव शान्तिः सामा शान्तिरेति यतो यतः समीहसे ततो नो अभयं कुरु यो भयं न वसुभ्यः श्री सोमनाथ महादेव जय जय श्री राम जय जय श्री राम तो जैस आज सोमनाथ ना सोमपुरा ब्राह्मण समाज ना भूदेवो छे के जेमनी बीजी त्रीजी पेढ़ी पण आज परिकल्पना जारे राम मंदिर नु निर्माण थई रह्यु छे त्यारे तेओ अहींया आवीने एक जारे अभिजीत मुहूर्त मां जारे मुख्य वडाप्रधान नरेंद्र मोदी जारे शिलान्यास करवाना ते पहेला वेद मंत्रोच्चारना गुंजाराव करी अने एक हर्ष घड़ीने आवकारी छे धर्मेश वैद सोमनाथ तो एसोसिएट एडिटर धर्मेश वैद सोमनाथ थी जानकारी अपना सुधी पहुंचाड़ी रहा तो सोमनाथ में पण एक खुशीनी लागणी छे कारण के जेती समय यात्रा निकली ये सोमनाथ अयोध्या सुधी पहुंची थी एटले आज खुशीनो माहौल सोमनाथ में पण छे तो ज्यां संकल्प हतो त्यां ज राम मंदिरनु निर्माण थवा जई रह्यु छे नवा भारतनो अरुणोदय थवा जई रह्यो छे तो भगवान श्री राम ने समग्र भारत वर्ष आजे वंदन करे छे एवा तमाम लोकोने वीटीवी न्यूज पण आजे याद करे छे कि जेमने संघर्ष कर्यो छे आ समग्र यात्रा पाछळ तो 11:30 वाग्यानी आसपास प्रधानमंत्री नरेंद्र मोदी अयोध्या पहुंचवाना छे साथे भूमिपूजन पण करशे अवधमां आनंद भयो एक अलग प्रकारनी लागणी आजनो दिवस इतिहासना पानाओमां लखाशे आजनी क्षण आजनी पळ आवनारी पेढ़ी याद राखशे तो रोकाइए छे एक नानकड़ा ब्रेक माटे तो समग्र देश में उत्साह जो माहौल तेरे सीएम योगी आदित्यनाथ पण अयोध्या पहुंची गया है आपने जणावी दईए योगी आदित्यनाथ अयोध्या पहुंची गया है दरेक देशवासी ना मन में भगवान श्री राम नु नाम सकल सकलेषां विकारधाम नमः पार्थमर्घमात्मनियस्नानीय पुनरात्मनीयानि जलं समर्पयामि ॐ सुजातो पञ्च नद्यः सरस्वतीमपि यन्ति सुरो ततः सरस्वती तु पञ्चधातो देते भवत्सरितः सकलदगणेशाम्बिकाभ्यां नमः पञ्चामृतज्ञानं समर्पयामि पञ्चामृतज्ञानं आचमनीयं जलं समर्पयामि वस्त्रयज्ञोपवीत उपवस्त्रार्थे यक्षगान समर्पयामि तदन्ते आचमनीयं जलं समर्पयामि गन्धद्वारां दुराधरधां नित्यपुष्टाङ्गरेषणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपवये श्रियं समर्पयामि छोड़ दिए उसको अखण्डमी मदन्तजौ प्रिया अदुःखत अस्तोकस्वभानवो विप्राणविषयामति जानविन्द्रते हरि देशभरमाथी महानुभावो पहुंची रहा छे भूमिपूजन कार्यक्रम जे मंच छे अने पुष्पो आपी गया
तो राज्यपाल आनंदीबेन पटेल पण कार्यक्रम में पहुंची गया है। सीएम योगी आदित्यनाथ पण पहुंचा, आनंदीबेन पटेल पण खास आमंत्रण आपवामां आव्युं हतुं एमने पण, अने तेओ पण आ कार्यक्रम में पहुंचा है। 11:30 वाग्यानी आसपास प्रधानमंत्री नरेंद्र मोदी 29 वर्ष पछी पहुंचे अयोध्या। तो आ स्टेज जहां प्रधानमंत्री नरेंद्र मोदी विराजमान थशे, साथ अन्य 5 महानुभावो पण हशे। स्टेज पर खास प्रकारनी व्यवस्था करवामां आवी छे, 5 लोको उपस्थित रहेशे तेवी व्यवस्था करवामां आवी छे। वर्तमान स्थितिने ध्यानमां राखीने आ प्रकारनो निर्णय पण लेवामां आव्यो छे। देशभरमांथी साधु संतोने पण खास आमंत्रण आपवामां आव्यु छे। मंत्रोच्चार करवामां आवी रह्या छे। उमा भारती पण आ कार्यक्रम में जोवा मळ्या। समग्र देश जारे भगवान श्री राम ना नाम थी एमना नाद थी गूंजी उठ्यो छे, त्यारे अयोध्यामां पण मंत्रोच्चार करवामां आवी रह्यो छे। प्रधानमंत्री नरेंद्र मोदी पण 11:30 वागे पहोंचशे भूमिपूजन आजना कार्यक्रम। आनंदीबेन पटेल पण थोड़ी ज वार पहला पीटीवी स्क्रीन पर जोयुं, आ कार्यक्रम में पहुंची गया छे। डेप्युटी सीएम प्रधानमंत्री नरेंद्र मोदी नुं स्वागत करशे। सीएम योगी आदित्यनाथ पण अयोध्या पहुंची गया छे। तमाम साधु संतो महानुभाव जो पोतानुं स्थान ग्रहण कर्युं छे। तमाम महानुभाव पण आपणी साथे स्टुडियो मां जोडायेला छे। हर्षभाई शाह छे आरएसएसमांथी। हर्षभाई, आपने एक सवाल करवो छे। आप आरएसएसमांथी छो अने अनेक संघर्ष आपे पण जोयो छे। आपने जो आपणे ए संघर्षने याद करीए तो कया कया एवा चेहराओ छे जे आजे आपने याद आवे छे? तो आपणे संघना बे वरिष्ठ प्रचारक माननीय अशोकजी सिंगल ने माननीय मोरोपंत पिंगळे, एमने आपणे याद करवा ज पड़े। मोरोपंत पिंगळे एटले फील्ड मार्शल कहेवाय, जेमनुं महत्वनुं योगदान आ राम जन्मभूमि आंदोलन माटे रह्युं छे। रामशिलाना पूजन द्वारा एमणे आ आंदोलन ने एक सामाजिक आंदोलन बनावीने गामे गाम अने घर घर सुधी पहोंचाड्युं। रामशिला पूजन में ए समय देश में 3 लाख थी वधारे शिलाओनी यात्रा निकली थी अने करोड़ों लोको ए रामशिला पूजन में भाग लीधो हतो। अने ए साथे साथे भारत में ज नहीं विश्व में भी आ राम मंदिर बने एनी माटे जे आंदोलनों थया, ए आंदोलन में विश्व में 40 देशों में आ शिलाओनु पूजन थी ने यात्राओ बधी ए शिलाओ अयोध्या पहुंची थी। एवी रीते आ मोरोपंत पिंगळेए जे आंदोलन ने एक दिशा आपी, ए दिशाना कारणे आखा देश में आंदोलन थयुं। जेम किरीटभाई मेहताए बात करी के केटला केटला संघर्षों कार सेवकोए भोगव्या छे, केटलाय कार सेवको 90 ने 92 ની कार सेवामां जवा निकळ्या, ते लोकोने ट्रेनोमांथी उतारी दीधा अने धरपकड़ो करी। केटलाय लोको मध्यप्रदेश गुजरातथी जता हता तो मध्यप्रदेश ट्रेनमांथी उतरीने त्यांथी पगपाळा जईने कोई वाहन मेळवीने पछी ए लोको अयोध्या पहोंच्या। अयोध्या जेवा उत्तर प्रदेश की बॉर्डर में पहुंचा तो एमने त्यांथी एरेस्ट करीने अल्लाहाबाद लई जईने मूक्या। उत्तर प्रदेश की बधी ज जेलो भराई गई थी कार सेवकों की, जेना कारणे पछी जे गुजरातना कार सेवकों ने लई जईने एक स्कूल में राख्या अल्लाहाबाद में, कारण के जेलो बधी फूल थई गई थी। तो त्यांथी ए लोको रातना पछी स्कूल कूदीने ए लोको निकळ्या। अने त्यां ए समयनो माहौल कयो एटले सामाजिक समरसतानुं बहु मोटुं उदाहरण छे के ज्यां समाजना बधा ज लोको, जातिवाद कोईए नथी जोयो, बधाए सपोर्ट करे छे, त्यां लोकल गामना लोको ए आ कार सेवकोने अयोध्या पहोंचवा माटे मदद करता हता। ज्यारे आखा देशमांथी कार सेवको त्यां आवे तो सामाजिक समरसतानुं सौथी मोटुं उदाहरण कहीए तो साउथथी आवेला ए हिंदी ना जाणतो अने हिंदी जाणतो ए साउथनी भाषा न जाणतो होय, त्यारे ए जय श्री राम एक ज नारो समजतो होय, छतां बी ए लोकोनी भोजन पाणी बधी ज व्यवस्था त्यांना लोकल गामना निवासીઓએ કરી, સાથે એ લોકો બધે જ પોલીસ હતી અને મુલાયમસિંહની સરકાર હતી સમાજવાદી પાર્ટીની, દરેક જગ્યાએ ધરપકડો થતી હતી, એટલા માટે એ ગામના લોકો એ લોકોના ગાઈડ બની ગયા કાર સેવકોના, અને એ લોકોને બીજા બીજા ગલીને એવા નાના નાના રસ્તે અયોધ્યા તરફ એ લોકોનું પ્રયાણ કરે. મેં એક સાંભળેલો પ્રસંગ જે મને યાદ આવે છે
કે મારે અચૂક કહેવો જોઈએ કે કાર સેવકો ગયા હતા અને જ્યારે એ લોકો ભાગે છે 250 કિલોમીટર અલ્હાબાદથી એ લોકો ચાલી અને અયોધ્યા પહોંચે છે, સરયુ નદીના કાંઠે કિનારે પહોંચે છે સામેની બાજુ, ત્યારે હવે સામે અયોધ્યા જવાનું છે. નદી કિનારે બધે પોલીસોનો બંદોબસ્ત છે, બધા જ કાવડિયાઓની નાવડીઓ પોલીસે જપ્ત કરી લીધી છે, કાવડિયાઓને એરેસ્ટ કરી લીધા છે. તો ગામના લોકો શું કરે છે, જે કાર સેવકો છે એમને કહે છે કે તમે અહીંયા ભોજન કરો અને જઈને આગળ ખેતરોમાં બધે છુપાઈ જાઓ, રાત પડશે એટલે અમે તમને નદી ક્રોસ કરાવીશું. અને રાતે ક્રોસ કરવા જાય તો શું થાય છે, જ્યારે 11 વાગ્યા પછી પોલીસ બંદોબસ્ત ને બધા લોકો થોડા ઢીલા પડ્યા હોય છે, ત્યારે ગામના 5-7 છોકરા 10-15 વર્ષના જાય છે અને 5 નાવડીઓ લઈ જાય છે અને જે ગુજરાતના કાર સેવક ગયા છે એમને નાવડી ક્રોસ કરાવે છે. જ્યારે ક્રોસ કરાવીને સામે જાય ત્યારે એક કાર્યકર્તા એને કંઈક શુભેચ્છા આપવા માગે છે, ભાડું નહીં પણ એક શુભેચ્છા રૂપે એને ટોકન પૈસા આપે છે. ત્યારે પેલો કાર સેવક કહે છે, એ નાવડીનો 15 વર્ષનો વિદ્યાર્થી બાળક કહે છે કે અમે તો રામના વંશજો છીએ, રામની ભૂમિના વંશજો છીએ, જ્યારે અમે રામને નાવડી ક્રોસ કરાવી હતી સરયુ નદી તો તમે તો રામના સેવકો છો, તમારી પાસે કશું જ ના લેવાય. આ એટલે કેટલું મોટું સામાજિક સમરસતાનું આ ઉદાહરણ આપી શકે છે. બિલકુલ, ખૂબ જ મોટી વાત કરી આપે હર્ષભાઈ, અને એટલા માટે જ આપણે એ સંઘર્ષને યાદ કરીએ છીએ. બંને દ્રશ્યો આપણે વીટીવીની ટીવી સ્ક્રીન પર એકવાર ફરીવાર બતાવી દઈએ. લોકો જશ્નો મનાવી રહ્યા છે, સીએમ યોગી આદિત્યનાથ ચર્ચા કરી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થોડીક જ વારમાં ત્યાં પહોંચવાના છે. કેટલાક સિનિયર લોકો સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે, સ્ટેજ ઉપર પણ તેઓએ સમીક્ષા કરી, અધિકારીઓ સાથે પણ તેઓએ ચર્ચા કરી. એક તરફ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ. આ સાથે રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.